હવે જે સમાચાર વિગતવાર જિલ્લામાં વધતા જતા કોરોનાના દર્દીઓની સંખ્યા જોતા હવે કોરોનાને હરાવવા સંપૂર્ણ લોકડાઉન એ જ કલ્યાણનો માર્ગ નજરે પડી રહ્યો છે। વિવિધ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં આવેલા સ્વૈચ્છિક લોકડાઉનને લઈ ભરૂચ જિલ્લામાં જ્યાં એક તબક્કે 198 પર પહોંચી ગયું હતું, જે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાનો સત્તાવાર સૌથી ઊંચો આંક આવ્યો હતો, ત્યારે રવિવારના રોજ આ આંક ઘટીને સીધો 66 પર આવી ગયો હતો। જિલ્લામાં વધતા જતા કોરોનાના દર્દીઓની સંખ્યા જોતા હવે કોરોનાને હરાવવા હવે સંપૂર્ણ લોકડાઉન એ જ કલ્યાણનો માર્ગ નજરે પડી રહ્યો છે। વિવિધ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં આવેલ સ્વૈચ્છિક લોકડાઉનને લઈ ભરૂચ જિલ્લામાં જ્યાં એક તબક્કે 198 પર પહોંચી ગયું હતું, જે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાનો સત્તાવાર સૌથી ઊંચો આંક આવ્યો હતો, ત્યારે રવિવારના રોજ આ આંક ઘટીને સીધો 66 પર આવી ગયો હતો। શનિ રવિવારના રોજ સ્વૈચ્છિક લોકડાઉનને લઈ લોકો બહાર નીકળવાનું ટાળ્યું અને કોરોના દર્દીના આંકમાં 70% ઘટાડો જોવા મળ્યો છે। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 5291 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે। કોરોનામાં હજી પણ 1024 દર્દી સારવાર હેઠળ છે। જિલ્લામાં હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીનો આંક અત્યાર સુધીનો સૌથી ઊંચો છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે। જ્યાં જિલ્લામાં રોજના 22થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે, ત્યાં મૃત્યુનો આંક વધ્યો સામે રિકવરી રેટ ઘટ્યો હોવાનું જોવા મળી રહ્યો છે। ભરૂચ અને અંકલેશ્વર બાદ હવે નાના અન્ય તાલુકામાં પણ કોરોનાના દર્દીનો રાફડો ફાટ્યો છે। અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરમાં કોરોના મીટર 1680 પર પહોંચ્યું છે। હોસ્પિટલમાં 374 દર્દી સારવાર હેઠળ છે। જ્યારે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં અત્યાર સુધીમાં 2371 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે, તો 367 દર્દી હજી પણ સારવાર હેઠળ છે। જે વચ્ચે જિલ્લામાં લાદેલા રાત્રિ કર્ફ્યુ તેમજ વીકેન્ડ લોકડાઉનના સ્વૈચ્છિક લોકડાઉનને લઈ કોરોના કેસમાં એક જ દિવસમાં 50% ઘટાડો થયો છે। જો સંપૂર્ણ લોકડાઉન લાગે તો કોરોના ચેઇન પણ તૂટે અને કોરોના પરિવારનું રક્ષણ પણ થાય તેવો સુર તબીબો વ્યક્ત કરી રહ્યા છે। શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું તો ગ્રામ્યમાં કોરોના દર્દીનો થયો વધારો થઈ રહ્યો છે। તજજ્ઞ દ્વારા પણ લોકડાઉનની અપીલ કરાઈ છે, ત્યારે લોકો કામ વગર બહાર ના નીકળે અને ઘરમાં જ રહે તો કોરોનાને વધુ ફેલાતો અટકાવી શકાય છે અને તેની ચેઇન પણ તોડી શકાય છે તે વાત ચોક્કસ છે। સંપૂર્ણ લોકડાઉન કેમ જરૂરી છે? લોકડાઉન જાહેર કરાય તો લોકો ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરે અને લોકો ઘરમાં જ રહે તો કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં ના આવતા તે વધુ ફેલાતો અટકી શકે। 7-10 દિવસનું લોકડાઉન હોય તો આ ચેઇન તોડી કોરોનાને વધુ ફેલાતો અટકાવી શકાય છે। જ્યારે આ દરમિયાન જે કોરોના સંક્રમિત થયા હોય તેવા દર્દીને ઓળખી શકાશે અને તેમની સારવાર શરૂ થતા કોરોના પર મહદ અંશે અંકુશ મેળવી શકાશે। કોરોનાની બીજી લહેરનું વાયરસનું સ્વરૂપ અત્યંત ઘાતક છે। કોરોનાની પ્રથમ લહેર વખતે જે કોરોના વાયરસનું સ્વરૂપ હતું તે પર કાબુ મેળવવામાં આરોગ્ય વિભાગને સફળતા મળી હતી, પરંતુ બીજી લહેરમાં આવેલ કોરોના વાયરસનું નવું સ્વરૂપ અને તેનો ઈલાજ કરવામાં હોસ્પિટલ તબીબો હજી પણ સંઘર્ષ કરી રહ્યા છે। બીજી લહેરમાં આવેલ કોરોના વાયરસને લઈ સૌથી વધુ વાયરસ લોકોના ફેફસા પર અસર કરી રહ્યા છે અને સૌથી વધુ લોકોને ઓક્સિજન લેવામાં સમસ્યા સર્જાઈ રહી છે।